એ ગામમાં ટીડો હોય, ટીડો એ ગામમાં ડોક્ટર નો હોય, એ ટીડો ડોક્ટર હોય. ગામે નક્કી કર્યું આઠ ડોક્ટર, અને ટીડા પાસે એક જ દવા હોય, ફાંકી. ટીડાને ખબર ન હોય આ ફાંકી હેની છે, ટીડાને એટલી ખબર હોય આ ફાંકી આપો એટલે બધું ઓકે. લેવા વાળાને એ નથી ખબર કે આ ફાંકી શેની છે, કાંઈ નહીં, ફાંકી ઝાડાની છે ને. ઝાડાની ફાંકી પેટમાં નાખો એટલે પેટ સાફ થઈ જાય, એટલે બધું રેડી થઈ જાય. પેટ સાફ થઈ જાય એટલે તમામ રોગ આમ તો બધું ઓકે થઈ જાય, બરાબર. હવે ઈ ટીડો ફાંકી આપે ને મટી જાય, આવી માનસિકતા ગામની અંદર સેટ થઈ. કોક ટીડા પણ આવે ને એમ કે તાવ આવ્યો, લે ફાંકી લઈ લેજે એક, એટલે ઓકે. મલેરિયા બે, ટાઈફોઇડ ચાર, રોગ પ્રમાણે ફાંકી આપી દે. ટીડો નિખાલસ માણા, એને ખબર નહીં ક્યાંથી થાય, હું ફાંકી આપો એટલે રેડી થઈ જાય. ગામમાં એવી શ્રદ્ધા બેઠેલી કે ફાંકી આપો રેડી થઈ જાય. હવે એ ગામની અંદર એક રાજા, રાજાને રાણીને બને નહીં, બને નહીં એટલે એવું બને નહીં. અને રાણી સાહેબાનો એટલો ઈગો કે ડખો થાય એટલે સામેથી રાજાને જ જવાનું. રાજાને ભલે આખું ગામ સલામ કરે પણ આને એને સલામ કરવાનું. રાજા ત્રાસી ગયો, હાવ. અને એક દી બરોબર ડખો થયો, એક દી ડખો થયો અને મૂંઝાયેલા બેઠા હતા એમાં પ્રધાન આવ્યા કે રાજાજી તમે શું મૂંઝાયેલા છો? એ કે આ જોને લોચો થઈ ગયો છે. એ કે એમાં શું ટેન્શન છે? ટીડો છે ને, કે તો ટીડાને બોલાવો. રાજ દરબારમાં ટીડાને બોલાવ્યો, ખૂણામાં લઈ ગયા રાજાજી. અને રાજા સાહેબે વાત કરી કે આવો ડખો થયો છે, ઈગો હટ ઉપર આખી વાત છે એ. અને 35 વાર આઈ લવ યુ કીધું, ભેગું થાય એમ છે નહીં, કેસ ફેલ છે, તું કઈ કર ભાઈ, ઓલો મોળો ઉતરે જ નહીં. એ થઈ જાય ને એમાં હું છે, એ કે ખિસ્સામાંથી લેંઘામાંથી કાઢી પાંચ પડી ગઈ કે એક એક ટાઈમ લઈ લેજો વાર્તા પૂરી. એ હવે ક્યાં ભલા માણા આ ફાંકીને ક્યાં ડખો આપી દીધી. ટૂંકમાં કરું, ત્રણ દી રાજાએ લીધી પાકી. પેલા દિવસે પેટ સાફ, બીજા દિવસે બીજું બધું સાફ અંદર જેટલું હતું, ત્રીજા દિવસે તબિયત થઈ ગઈ લૂઝ. રાજા આખા દાસી જોઈ ગયા, તબિયત લૂઝ થઈ ગઈ. કક્ષમાં જઈને રાણીને વાત કરી, ડખો થયો છે? કે હા હા મામ. હાલે એમ મારા પતિ પરમેશ્વર કોઈ દી મોળા ન પડે, પડી ગયા રાણી કક્ષમાં. રાણી કક્ષમાં, સ્વામીનાથ. રાજાને બીજું કઈ દેખાણું જ નહીં, રાજાને બીજું કઈ ન દેખાણું. વાહ ટીડા વાહ, વાહ ટીડા વાહ. પાંચ દિના કોર્સમાં 3 દિવસમાં ઓકે, વાહ મારો દીકરો વાહ, કઈ ઘટે નહીં. ટીડાને બોલાવીને રાજમાં સન્માન કર્યું. માણાનો સમય આલે ને તો ભાઈ અહીંથી પૂરું નથી થતું. આનથી આગળ વાત વધી. 6 મહિના પછી એક સૈન્ય એ ગામની અંદર ચડાઈ કરવા માટે આવ્યું, 50,000 સૈન્ય, બરાબર. એ ગામની વચ્ચે એક નદી, અને આ જે ગામ હતું ટીડાનું ગામ એની વસ્તી ખાલી 5,000. રાજા પાસે આવીને કોકે કીધું કે આપણા ગામ ઉપર એક રાજાનું સૈન્ય ચડાઈ કરવા માટે ઓલરેડી આવી ગયેલું છે, એ ચડાઈ કરે ને એટલી જ વાર છે, બરાબર. આપણું રાજા નહીં રહીએ અને ગામે નહીં રહીએ. રાજો હતો, રાજા તો નશામાં હતો કે બોલાવો ટીડાને, પણ હું છે પ્રધાન. કેમ કે ટીડો તમને આપ્યો પણ એનો મતલબ એવો નથી બધી જગ્યાએ, બધી જગ્યાએ હાલે અઘરામ અઘરો કેસ જો સોલ્વ થઈ ગયો હોય તો ગમે થાય. રાજાની સર્કિટ ચોટી, ટીડાની, ટીડાને બોલાવ્યા, ટીડો એ મોળો ન પડ્યો. જી સાહેબ, વાતાવરણ આ છે, 50,000 સૈન્ય ઊભું છે, વચ્ચે નદી છે, ચડાઈ કરે એટલે ગામ ને તું હું બધા નીકળી જવાના છે. એ કે એમાં મુંજાય હું ગયા, કલાકનો સમય આપો. ઘેરે ગયો અને કલાકમાં રાજ દરબારની અંદર પાછો આવ્યો, ખંભે કોથળો નાખી. એ કે આપણા જેટલા પણ સેનાપતિઓ છે બધાને એક એક પડીકી આપી ગઈ. એને ખબર નહીં કે આ પડીકી રાજાની સર્કિટ ચોટી ગઈ, ઓલાને નિખાલસ આખો આપી ગયો. હવે 5,000 સૈન્ય એક એક પડીકી બધાએ લીધી. હવે વાતાવરણ ઊભું એવું થયું,
તમે વાતાવરણ શબ્દને પકડી લીધો, કાંઈ વાંધો નહીં, મજાના. હવે વાતાવરણ એવું પૂછ્યું કે 5000 સૈન્ય ગામના પાદરમાં ઊભું છે, વચ્ચે નદી છે, આ બાજુ 50000નું સૈન્ય ઊભું છે, એનો એક માણા જે ગામમાં ચડાઈ કરવાની છે, ઈ ગામમાં ચડાઈ કરવા માટે હું હલનચલન થઈ રહી છે, એનો એક માણા ને મોટું ઝાડવું છે, એના ઉપર ચડીને બેઠો છે અને એ જોવે છે ગામમાં શું થઈ રહ્યું છે. અને પાદેરમાં 5000 સૈન્ય ગોઠવાઈ ગયેલું અને બધાને પડીકી ખવરાવી બરાબર, અને આડું હોળું થવા માંડ્યું, પબ્લિક હો હો ની રીતે બધા જગ્યા ગોતવા માંડ્યા. હવે ઓલો ઝાડવા ઉપર બેઠો બેઠો વિચાર કરે કે ઇન્ફોર્મેશનમાં તો એવું હતું કે આ ગામની અંદર ખાલી 4-5000ની વસ્તી છે, પણ હાઈ સુધીમાં તો એ કે 30-35000 જણા તો પાદેરમાં આટા મારે છે. હવે એને ખબર નહોતી કે એકનો એક માણા 3 વાર જાય છે, સમજો તમે, એને ખ્યાલ જ નહોતો. હેઠો સીધો આવ્યો, અરે રાજાને કે તમે જો સાંભળો મારી વાત, કે ઇન્ફોર્મેશન ખોટી, ઈ ગામમાં તમને કોને કીધું 5000 જણા છે, ખોટી વાત છે, પાદેરમાં 30-35000 તો આટા મારે, ગામના પાદેરમાં મરાઈ જઈશું જાહું તો. કે એવું છે, અરે હું ઝાડવે સડીને જોઉં છું, તમે ના એઠે ઊભા છો, તમને હું ખબર હોય, પાકું પાકું. એ કે તો વળો પાછા, 50000નું સૈન્ય 5000ના સૈન્યની સામે વળી ગયું. રાજાને કાને સમાચાર આપ્યા કે સૈન્ય પાછું વળી ગયું. વાહ ટીડો, વાહ ટીડો. એટલે માણાનું હાલી જાય ને તો પછી અવળે આંટે હાલે, હાલે ત્યારે અવળે આંટે હાલે ભલા મણા, અને નો હાલે ને તમે ગમે એટલા આંટા મારો નો હાલે. સલમાન ખાનના એક પિતા શ્રી જ હોય, અમારે બોલવાની ટેવ હોય ને એટલે વારંવાર એક ગામમાં એક રાજા હતો, એકામ હતું, એક પિતાશ્રી બોલાય ગયું, સોરી. સલીમ સાહેબ એક વાત કરે બહુ સરસ મજાની, જ્યારે માણસનો સમય ખરાબ હોય ને સાહેબ, એ ગમે એટલા બેટ ઘુમાવે, ગમે એટલું બેટ ઘુમાવે, એ બોલ અડે જ નહીં, અને જ્યારે માણસનો સમય સારો હોય ને એ જ્યાં બેટ ઘુમાવે ત્યાં બોલ આવીને પડે, જ્યાં બેટ ઘુમાવે